विषय आसपास पर्यावरण पाठ 25 लेक्चर नंबर 1 पाठनु नाम छे मारो तालुको बराबर અહીંયા આપેલું છે આ રુચનનું ગામ છે શું કયું ગામ છે જયપુર તે જયપુરમાં રહે છે જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે આજુબાજુ જે ગામ આવેલા છે એ આપેલું છે આ વિગતને આધારે ચર્ચા કરો તમારા ગામની આસપાસ કયા ગામ છે તમારું જે ગામ હોય એની આજુબાજુ કયા ગામ છે તમારે લખવાના છે તમારું ગામ કયા તાલુકામાં છે જો તમને ના ખબર હોય તો તમે તમારા મમ્મી પપ્પાને અથવા દાદા દાદીને પૂછી શકો છો હવે અહીં આપ્યું છે મારું નામ તમારું જે નામ હોય અહીંયા લખવાનું તમે ક્યાં રહો છો એ લખવાનું મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે અહીંયા મેં મારી રીતે લખ્યું છે બરાબર આસપાસના ગામના નામ લખ્યું જે આજુબાજુ આપેલા છે એ આસપાસના ગામ અંગે આપણે જોયું ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે કેટલા તાલુકા છે 250 દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલ છે કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે બરાબર અહીંયા આપેલું છે 250 તાલુકા છે તાલુકામાં વિવિધ ગામ આવેલા છે એટલે કેટલાક ગામો અમુક ગામોના સમૂહ ભેગા થાય એટલે શું બને છે તાલુકો બને છે આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીશું તમારે તમારા વિગત તાલુકા અંગે તૈયાર કરવાનો નકશો આખો હવે આ રતનના તાલુકાની વિગત છે રતન છે જે ગામમાં રહે છે એની વિગત અહીંયા આપેલી છે અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલ છે આ વિગતને આધારે ચર્ચા કરો અહીં બીજા કયા કયા તાલુકાઓ છે આજુબાજુ આપેલા છે આપનો તાલુકો કયા જિલ્લામાં છે જો તમે વડોદરા બાજુના હો તો તમારો જિલ્લો કયો છે એ તમારે પસંદ કરવાનું છે તમારા મારા ગામનું નામ રાજપુર છે બરાબર એ વાત વચ્ચે રાજપુર લખવાનું મારું ગામ વડનગર તાલુકામાં આવેલું છે એટલે આજુબાજુ નામ લખવાના એ મેં લખેલા છે જો ખેરાલુ વિસનગર વિજાપુર અને ઊંઝા વચ્ચે લખવાનું તમારે રાજપુર અને પછી તમારા બધા ગામ લખવાના છે બરાબર આપણી આસપાસ અનેક ગામ છે વિવિધ ગામથી તાલુકો બને છે જે આપણે આગળ જોઈ ગયા કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે આવા અનેક તાલુકાઓ ભેગા થાય એટલે શું બને છે જિલ્લો સૌનું ગામ તાલુકો અને જિલ્લો વિવિધ રીતે આગવી ઓળખ ધરાવે છે આપણા તાલુકામાં શું શું વિશેષ છે તે અંગે નોંધ કરીશું કે આપણા ગામમાં શું છે તો મોસ્ટ બધા ગામમાં આ પ્રમાણે આવેલું હોય જે નીચે આપેલું છે એના આધારે મેં અહીંયા લખેલું છે તમે જોજો આપના તાલુકા અંગેની વિગત જાણો અને લખો પશુઓ કયા કયા હોય ગાય ભેંસ ઊંટ એ બધા હોય વાહનોમાં ગામડા હોય એટલે ટ્રેક્ટર ટ્રક સ્કૂટર ધાર્મિક સ્થળોમાં કોઈ પણ માતાજી મંદિર હોય કાં તો જૈન દેરાસર હોય કાં તો મસ્જિદ હોય જોવાલાયક સ્થળોમાં વડનગર આપેલું છે એટલે ત્યાંનું કીર્તિ તોરણ લાટેરી વાવ અને શર્મિષ્ઠા તળાવ આ જોવાલાયક છે આપણી આસપાસના ગામ આપણા પડોશી ગામ કહેવાય આપણી આજુબાજુ જે ગામ હોય એ આપણા કયા ગામ કહેવાય પડોશી ગામ આપણા તાલુકાની આસપાસના તાલુકા આપણા પડોશી તાલુકા કહેવાય કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે આસપાસના ગામ અંગે વિગત જાણો હવે અહીંયા નામ લખેલા છે એના આધારે આપણને જે માહિતી મળે છે અહીંયા આપેલી છે કે તાલુકાનું નામ કયા કયા તાલુકો છે ગામનું નામ એ તાલુકામાં કયા ગામ છે એમાં આ ગામોમાં તમારા કોણ કોણ રહે છે અને શું કરે છે એ તમારે અહીંયા લખવાનું છે પહેલું આપેલું છે વિજાપુર એ કયા ગામ છે જંત્રાલ કોણ રહે છે તો કે દાદા શું કરે છે તો કે ખેતી પછી આપેલું છે કલોલ તો ગામનું નામ છે શેરથા કોણ રહે છે તો કે મામા એમને શું છે દુકાન ત્રીજું આપેલું છે કડી થોળ ગામ છે ત્યાં કોણ રહે છે કાકા અને શું કરે છે ધંધો કરે છે તલોદ ગામ છે અણકોલ ગામ છે ત્યાં કોણ રહે છે કોઈ અને પણ શું કરે છે ધંધો આવા અન્ય તાલુકા અને ગામ અંગે જાણકારી મેળવો અને તથા અન્ય મિત્રોને જાણકારી આપો બરાબર અહીંયા છે આપણો પાઠ 25 પૂરો થાય છે જે મેં અંદર લખેલું છે તમારે બુકમાં લખવાનું છે આના આધારે હું તમને હોમવર્ક આપું એ કામ કમ્પ્લીટ કરવાનું જો ખાલી જગ્યા આપેલી છે પણ તમે અંદર
ખૂબ જ ખાલી જગ્યાઓને પૂરવાનો છે ના ખ્યાલ આવે એટલે મેં તમને આન્સર આપી દીધેલા, એટલે ખાલી તમારે નોટમાં લખવાનું છે, જોઈ જોઈ બરાબર ધ્યાન રાખી અને લખજો.